સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા અંજના ફાર્મની જય ઇન્ડસ્ટ્રીઝમાં આજે ગંભીર ઘટના સામે આવી હતી. એક શ્રમિક પર ઉપરના માળથી કમ્પ્રેશન મશીન નીચે પડતા ઘટના સ્થળે જ શ્રમિકનું મોત નિપજ્યું હતું, જ્યારે એક શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. કમ્પ્રેશન મશીન નીચે પડવાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ અંજના ફાર્મની જય ઇન્ડસ્ટ્રીઝ 1માં પ્લોટ નંબર 131 પર એમ્બ્રોઇડરીનું કારખાનું આવેલું છે, જ્યાં 40 વર્ષીય લલન મિશ્રા અને 35 વર્ષીય પારસ માળી બપોરના સમયે ટેમ્પોમાં સામાન લોડ કરી રહ્યા હતા. આ દરમિયાન બીજા માળેથી કમ્પ્રેશન મશીન નીચે સામાન ચડાવી રહેલા લલન અને પારસ પર પડ્યું હતું, જેના પગલે લલનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા, જ્યારે પારસને પણ ગંભીર ઈજાને પગલે 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે બે શ્રમિક ટેમ્પોમાં સામાન ભરી રહ્યા હતા. સામાનનું એક પાર્સલ રિક્ષામાં મૂકી ફરી બીજું પાર્સલ લેવા આવ્યા હતા. બંને જેવા પાર્સલ ઉચકવા નીચે નમ્યા એ જ સમયે બિલ્ડિંગના બીજા માળ પરથી કમ્પ્રેશન બંનેના માથા પર ધડામ દઈને પડે છે. આથી બંને શ્રમિક ત્યાં જ ઢળી પડ્યા હતા, જેમાં એકનું મોત ત્યાં જ થઈ ગયું હતું, જ્યારે બીજાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મશીન પડતા મજૂરોના મોતની ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે કમ્પ્રેશન મશીન નીચે કેવી રીતે પડ્યું તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રકુમાર, અંજના ફાર્મ. ક્યાં ઘટના હુઈ હૈ? ઘટના એક લડકે કી મોત હો ગઈ. ક્યા નામ હૈ? લલન ભાઈ. કિતની ઉમર હો ગઈ? યહી 25 સાલ કા આસપાસ. ક્યા હાદસા હુઆ થા? કિસ તરીકે સે? આસ્તા વો સામાન ઉતાર રહે થે, ઉસકે સર પે ગિર ગયા. તીસરે માળે સે ઉતાર રહે થે, કમ્પ્રેસર થા, ઉસકા અચાનક ડોરી ટૂટ ગઈ, ઉસકી વજહ સે ઉસકી મોત હો ગઈ. કિતને બજે કી હાદસા હૈ? સુબહ 9:30-10 બજે કી આસપાસ કી બાત. કિતને લોગો કો લગા હૈ? દો જન કો લગા હૈ, દૂસરે કી હાલત હૈ, ઉનકો દવાખાના લે જાયા ગયા હૈ. મૃતક લલનના મામા સર્વજીત પાંડેએ જણાવ્યું હતું કે પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે. લલન અહીં માતા પિતા, બે ભાઈ બહેન અને પત્ની સાથે રહેતો હતો. ગત 29 નવેમ્બરના રોજ લલનના લગ્ન થયા હતા. આજે આ ઘટના બન્યા બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.